અરવલ્લી જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી તીડના જૂથે આતંક બચાવ્યો છે। કોરોનાની મહામારી વચ્ચે તીડના જૂથો એન્ટ્રી કરતા ગુજરાતના ઉત્તર સરહદી વિસ્તારના લોકો માટે બીજું જોખમ આવી ચડ્યું છે। ગુજરાતમાં ફરી એકવાર તીડનો આતંક જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે તબાહી મચાવ્યા બાદ એકવાર ફરીથી તીડનો ઝુંડ બનાસકાંઠામાં ઘૂસી ચૂક્યો છે। બનાસકાંઠાના સરહદી તાલુકામાં તીડનો આતંક જોવા મળી રહ્યો છે। જો કે સીએમઓ સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે તીડનો સામનો કરવા માટે ગુજરાત સરકારે તૈયારીઓ કરી દીધી છે। રાજસ્થાનના જેસલમેર, બાડમેર અને પંજાબ બોર્ડર સુધી તીડના ટોળેટોળા છે। એવામાં તીડના આ ઝુંડે હવે ગુજરાતમાં પણ પ્રવેશ કરી લીધો છે। અગાઉ સીએમઓ સચિવ અશ્વિની કુમારે ગુજરાતમાં તીડ નહીં પ્રવેશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી, પણ આજે બનાસકાંઠાના સરહદી તાલુકામાં તીડના ઝુંડે ઝુંડ દેખાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી। બનાસકાંઠાના વાવ વિસ્તારના મીઠાવી, ચાણણ ગામ અને ચણ વિસ્તારમાં તીડ ત્રાટક્યા હતા અને તીડને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ફરી એકવાર તીડને કારણે પાકને નુકસાન થશે। કેન્દ્રીય તીડ મંડળે સરહદના જિલ્લાના તમામ કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ કરીને સાવચેતીના પગલાં ભરવાની તાકીદ કરી હતી। આવા સંજોગોમાં ગુજરાત સરકારે પણ ગુજરાતમાં રાજસ્થાન નજીકના જિલ્લામાં તેમજ પાકિસ્તાન સરહદ નજીકના વિસ્તારમાં તીડ આવે તો તેમનો સામનો કરવાની સંપૂર્ણ તૈયારી કરી દીધી હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું।